સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કુમના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિર, બાબરી મસ્જિદ ચુકાદાને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તે માટે બંને સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. તો મિટિંગમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે રહીશભાઈ કસબાતી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિભાઈ ટીકવાણી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ માણાવાલા, અહેમદ શહીદ, રેખાબેન સોલંકી, સફીભાઈ, નાયબ મામલતદાર ડી એલ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ સમાજના બંને સમાજના આગેવાનો સહિત ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટેની ખાતરી આપી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિ. આજ રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસ બાબતે જે ચુકાદો આપવામાં આવ્યો છે એના અંતર્ગત આજ રોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને પ્રાંતિજ ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. એમાં દરેક સમાજના, દરેક કમ્યુનિટીના આગેવાનો હાજર રહી અને તંત્ર તરફથી ને માનનીય પ્રાંત અધિકારી સાહેબ તરફથી એવી અપીલ કરવામાં આવી છે કે બધા શાંતિ જાળવશું આપણે બધાએ, અને કોઈ પણ ચુકાદો કોઈના પણ ફેવરમાં આવે તેમ છતાંય આપણે આપણા પ્રાંતિજ તાલુકાને કોઈ ધાગ ના પડે એ રીતે આપણે સૌ પ્રાંતિજ તાલુકાના